બોલો, કઈ રીતે સાબિત કરી શકાય? કોઈ રસ્તો ખરો ત્યાં સુધી? અવાજ આવે છે મારો? હેલો. તો આવા જયારે પ્રોબ્લેમ આવે, આવી જયારે સમસ્યાઓ આવે, બરાબર, તે વખતે તમારે આલેખનો સહારો લેવો પડે. આલેખનો સહારો લેવો પડે એટલે આલેખ એક પાવરફુલ ટૂલ છે, તે આ બધી વસ્તુની તમને માહિતી આપે. જો તમે આનો આલેખ દોરી દો તો તમને કઈ કઈ જગ્યાએ અને કયા સ્થળે કેટલા વાગે મળવાના છે એ પણ તમે આલેખ પરથી સ્પષ્ટ થઈ શકે. જો અહીંયા આગળ આપણે એક આલેખ દોરીએ, દાખલા તરીકે અહીંયા આગળ મેં એનું સ્થાન લીધું અને અહીંયા આગળ મેં સમય લીધો. આ સમય એટલે ટી, બરાબર, અને સ્થાન એટલે દાખલા તરીકે એક્સ લીધું. દાખલા તરીકે આપણે અહીંયા આગળથી ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. દાખલા તરીકે અહીંથી સુરત નો એસ લીધો, આ બરોડા નો બી લીધો, બરાબર, ક્લિયર આટલી વસ્તુ. અને અહીંથી આપણે સમયગાળો લઈએ, દાખલા તરીકે અહીંયા આગળ લઈએ છીએ કલાક, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, 11 ને 12, બરાબર. અને પછી 1 વાગે, બપોરનું 1 વાગાડી દીધું આપણે, 1 વાગે આ સમયગાળો લીધો. ચલો 10 વાગે આપણી બસ અહીંયા આગળ, જે બ્લેક કલર એ મેં રાખેલી છે કોની માટે? સુરત, બરાબર, સુરત માટે આપણે લીધી. ચલો અહીંયા આગળ 10 વાગે આ જગ્યાએ હતું, બરાબર. અને 1 વાગે ક્યાં પહોંચે છે? 1 વાગે પહોંચી જાય છે આ એસ, અને બરોડા પહોંચી જાય છે, બરાબર. હવે એનો ગમે તે રસ્તો હોય, પછી રસ્તો આપણે દોરીએ છીએ, બરાબર. એ જ રીતે 10 વાગે આપણી બસ બરોડાથી, બરાબર, બરોડાથી જે ઉપડતી હતી એ બસ અહીંયા આગળ હતી, અને 1 વાગે પહોંચી જાય છે સુરત, બરાબર. આ કોઈ પણ રસ્તે આમાં આવતી હોય, આ પણ કોઈ કોઈ પણ રસ્તે આવે, કોઈ પણ રસ્તો એ રૂટ લઈ લે, પણ એક સમય તો એ એવો ટચ કરશે. આને અનુરૂપ જે ટાઈમ મળે અને આને અનુરૂપ જે અહીંયા આગળ સ્થાન મળે એટલે આપણે એક્સ અને ટી બંને શોધી શકીએ. ખ્યાલ આવ્યો? એ જ રીતે તમારી સાથે આ એક્સ ટી નો આલેખ મેં બતાવ્યો, સ્થાનાંતર વિરુદ્ધ સમય નો આલેખ આવ્યો, વેગ વિરુદ્ધ સમય નો આલેખ આવે, પ્રવેગ વિરુદ્ધ સમય નો આલેખ આવે. તો આ બધા આલેખો જે છે એ આપણી માટે સૌથી પાવરફુલ ટૂલ છે. સૌથી શક્તિશાળી જો સાધન હોય ફિઝિક્સ ની અંદર, એ સૌથી પાવરફુલ હોય એ આલેખ છે. જેને આલેખ ની સમજ પડે એની બધી સમજ પડી જાય, બરાબર. હવે અમુક વાર પ્રશ્નોમાં એવું આપશે કે તમને એમ કે એક સ્થિર કણ છે, બરાબર, એનો સમય વિરુદ્ધ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ નીચે માંથી કોઈ પણ એક શોધો, અથવા તો એ અચળ વેગ થી ગતિ કરી રહ્યો છે, અચળ પ્રવેગ થી ગતિ કરી રહ્યો છે. તો આ બધા શબ્દોથી આપણે પરિચિત થઈ ગયા છે અને બધા સમજી લઈએ કે ભાઈ આલેખ શું છે. તો આપણી માટે સૌથી અગત્યનો છે આલેખ. બીજું, કદાચ મેથ્સ વાળા ને એક આ સમીકરણ તમે તમે ભણી ગયા છો, મેથ્સ ની અંદર કદાચ આવતું હતું, વાય બરાબર એમએક્સ પ્લસ સી, આવું કોઈ સમીકરણ ભણી ગયા છો? ખરા મેથ્સ માં આવ્યું છે ખરું આવું કોઈ સમીકરણ? ગણિત વાળા આવેલું છે? નથી આવ્યું. તો આ સુરેખાનું સમીકરણ છે. આ કોનું છે? સુરેખાનું. જ્યારે જ્યારે તમારી ગ્રાફ ની અંદર સુરેખા આવે તો આ સમીકરણ આવે. જ્યારે એમ જે છે ને એ ઢળ બતાવે, આ ઢળ ઢળ અત્યારે હું સમજાવું તમને ઢળ થયા શું, બરાબર, એ સમજાવી દઉં, બરાબર. તો આજે આપણે સમજૂતી લેવાની છે આની પછી, એકદમ કોન્શિયસ ના થઈ જશો. નેક્સ્ટ વીકમાં જયારે આપણે કદાચ અહીંયા તમને નથી સમજ પડતી, નેક્સ્ટ વીકમાં આપણે રૂબરૂ મળીશું ત્યારે હું તમને વ્યક્તિગત, અને એવું શરમ ના રાખશો કે ક્લાસમાં કોઈ છોકરી બેઠી છે, કોઈ છોકરો બેઠો છે, મારે પૂછાય કે ના પૂછાય, પૈસા તમે બધા અર્થ જ કરવાના, બરાબર. કોઈ એમ નહીં કે ભાઈ આજે મેં શરમ વધારે કરી દીધી, એટલે ક્રિકેટ સરને એમ નહીં કહેવાય કે સાહેબ મેં તો શરમ બહુ કરી દીધી એટલે મારા ઓછા કરો, એવું નહીં ચાલે ત્યાં, બરાબર. તમારે પરફેક્ટ પૈસા ભરવા પડશે ત્યાં, એટલે મહેરબાની કરીને શરમ બિલકુલ કાઢી નાખજો, બરાબર. બે શરમ થઈને જ ભણાય, બરાબર, શરમ રાખીને ભણાય નહીં. તમારે ત્યાં ખુલ્લા દિલથી બોલવું પડે, સર આ એક્સ શું બતાવે અને ટી શું બતાવે. એક્સ એનું સ્થાન બતાવે અને ટી એનો સમય બતાવે, બરાબર. આના યામ થાય એક્સ અને ટી હું આના પરથી શોધું છું. દરેક વસ્તુને ઝીરો પરી નજરે જોવાની છે. આજની તારીખમાં હું તમને કહું, મારો છોકરો એમબીબીએસ કરે છે તો એ સ્પેશિયલી એની રજા હોય છતાં એ ઓપરેશન થિયેટરમાં જાય છે, સમજે છે, જોવે છે કે આ વસ્તુમાં શું કહેવા માંગે, આ બોડીમાં આ પાર્ટને શું કહેવાય, એને શું કહેવાય, એને કટ કરાય ના કરાય, એ બધી વસ્તુ ધીમે ધીમે બાબતો એ સમજવી પડે. આ કે આપણે વિચાર્યું કે મારે એમએસ થવું જ ભવિષ્ય અંદર, આપણે બસ ચોપડે જ વાંચ્યા કરીશું ને બધું નોલેજ મેળવી, એવું નહીં. તમને જે જગ્યાએ ડાઉટ પડે છે એ ક્લિયર કરો અને એને એજ્યુકેશન કહેવાય. બાકીની બધી વસ્તુ તો અંદર ચોપડીમાં હોય છે જ ભાઈ, આના કરતા સારી સારી બાબતમાં સરસ સરસ લીધે લખ્યું, મારા તો અક્ષર થોડા ખરાબ છે પણ સરસ આમ છાપેલા અક્ષર આવી જાય, પણ એ બધું જરૂરી નથી, જરૂર છે તમારા બ્રેન વર્કની, બરાબર. ઓકે, તો આજે આપણે ગ્રાફ વિશે થોડુંક સમજીએ. ચલો આનો ફોટો પાડવાનો રહી ગયો, ફરી પાછું છે આ ફોટો પાડવાની મને યાદ કરાવતા રહેવાનું તમારે. ફોટો કરતા અમુક વસ્તુમાં છે ને વિડીયો જોજો તમે, કારણ કે અમુક બાબત પછી વિડીયો સારી એવી હશે.
એ તમને સમજાય, બરાબર? ચલો, ફોટો પરથી તમને સમજ પડી હોય તો મને વાંધો નથી, પણ અમુક બાબતો એવી પણ હોય છે. ચલો, હવે જુઓ, એક સમીકરણ લઈએ આપણે. દાખલા તરીકે હું તમને એવું કહું કે x બરાબર 3t પ્લસ 4, બરાબર? ચલો, અને મારે એવું છે કે આનો x વિરુદ્ધ t નો આલેખ દોરો, x વિરુદ્ધ t નો આલેખ દોરો. આપણે 9માં 10માં ભણીને આવ્યા છો, ધ્યાન રાખજો. તો આપણે શું કરતા હતા, યાદ કરી લો, આ રીતે બોક્સ બનાવતા હતા, આ રીતે બોક્સ બનાવી દેતા હતા, પછી એના ભાગ પાડતા હતા, પછી અહીંયા આગળ અહીં તમે x લખતા હતા અને ઉપર t લખતા હતા. દાખલા તરીકે હવે t બરાબર 0 તમે સેકન્ડ લો, t બરાબર અહીંયા આગળ 1 લો, 2 લો, 3, 4, ચલો 4 સુધી ના રાખ્યા આપણે, ચાર બિંદુ બહુ થઈ ગયા, બરાબર? ક્લિયર? હવે જુઓ આ સમીકરણમાં x બરાબર હું t બરાબર 0 લેવું તો 3 0 પ્લસ 4, તો જવાબ તમારો શું આવે? પ્લસ 4 આવે. ઓકે, આ તો સમજ પડી જાય ને, તો અહીં 4 આવ્યો. પછી અગર 1 મૂકી દઉં તો 3 એકા 3, 3 ને 4 7 થયું, બરાબર? 2 મૂકીએ તો 3 ગુણ્યા 6, 5 4 10, 9 ને 4 કેટલા થઈ જશે? 9 4 તારી 12, 12 ને 4 16, આ રીતનું થઈ ગયું. મીટરમાં આવેલું આ બધું મીટરમાં છે. તો પછી તમે આવી રીતે ગ્રાફ જોતા હતા, યાદ કરો, એક એક્સ અક્ષ લેતા હતા, વાય એક્સ લેતા હતા, યાદ છે ને? આવું કઈ 9માં 10માં ગ્રાફ પેપર છે, આવું વિચારો. અહીં ખૂણાની અંદર તમે પ્રમાણમાં લખતા હતા કે એક્સ અક્ષ પર આ, વાય અક્ષ પર આ. અત્યારે એવું લખવાનું નથી, અત્યારે કાલે તમને સમજાવો એટલે સમજી લો. અહીં સેકન્ડ તમને 4 સુધી લીધેલી છે, એટલે 0. હવે સમય હંમેશા એક્સ અક્ષ પર જ લેવાય, પણ યાદ રાખજો આ ખાસ નોંધ, બરાબર? હું લખું છું, રેડ પેન થી લખો એટલે તમને યાદ રહી જાય. રેડ પેન કે રેડ પેન થી લખો, બરાબર? સમય હંમેશા એક્સ અક્ષ પર જ લેવો. કારણ શું? શું કારણ? કારણ શું થાય? જુઓ, પાછું પેલો મેસેજ આવી ગયો. ચલો બધા ફરી પાછા એડ થાઓ, બરાબર? ફરી બધા એડ થાઓ, બરાબર? અને ત્યાં સુધી વિચારો સમય એક્સ અક્ષ પર કેમ લેવાય. ચલો વિચારજો જોડે જોડે. ચલો વિચારી લીધું, સમય આપણે એક્સ અક્ષ પર જ શા માટે લઈએ? કારણ કે આપણે સમય પરથી સ્થાનાંતર મેળવીએ. સ્થાનાંતર પરથી સમય આવે ખરો? સમય આપણી માટે સૌથી અગત્યનો છે. સમય સમય પર આપણે આધારિત છે કે સમય આપણી પર આધારિત છે? આપણે સમય પર આધારિત થયા, બરાબર? માટે સમયને આપણે એક્સ અક્ષ પર લઈએ છીએ, એના અનુસંધાનમાં બધી ચર્ચા કરીશું. એટલે સમય હંમેશા એક્સ અક્ષ પર આવશે. લઈને તમે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 ને 4 સેકન્ડ, બરાબર? ચલો
ગાળા લઈશું કારણ કે અહીં કેટલા છે, 16 સુધી જવાનું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15 ને 16, બરાબર. ચલો, એક પર એટલે કે ઝીરો પર, ઝીરો જયારે સમય હતો ત્યારે આપણને કેટલા મળે છે, 4 પર મળે છે. તો આ રીતે રાઉન્ડ આપણે દોરતા હતા, યાદ કરો. પછી 1 પર આવો ત્યારે તમને અહીં કેટલા મળે છે, 7 પર. તો 7, 8 ને લઈ લેવાય. પછી 2 માટે તમને 10 પર મળે છે, તો અહીં 10 તમે લઈ લો છો, બરાબર. પછી 3 માટે તમને 13 પર, એટલે 12 ને 1, 13. અને 4 માટે અહીંયા આગળ કંઈ 16 પર મળે, એટલે અહીંયા આગળ તમને એક આ રીતની લાઈન મળશે. આ રીતે આ થોડુંક આમ તેમ થાય છે, પણ આમ સુરેખા મળશે, બરાબર. આ રીતની સુરેખા જેની અંદરથી પસાર થતા હશે જે તે બિંદુમાંથી, બરાબર. ક્લિયર? આ જે બિંદુ થયું, આ જે થઈ એ કહેવાય સુરેખા થઈ. તો સુરેખા માટે મેં તમને હમણાં એક સમીકરણ લખાવ્યું કે વાય બરાબર એમએક્સ પ્લસ સી જેવું આવે, બરાબર. આ સમીકરણ કેવું આવે, વાય બરાબર એમએક્સ પ્લસ સી જેવું આવે. અહીં જુઓ, આટલેથી આટલો જે થયો એ આંતરછેદ થયો, આ આંતરછેદ સી બતાવે છે, અને 4 થયો. તો અહીંયા આગળ આ સી ની જગ્યાએ તમે 4 મૂકી શકો છો, આ 4 થઈ ગયું, બરાબર. હવે મારે ઢળ શોધવો છે, એમ એટલે ઢળ કહેવાય. તો ઢળ એટલે શું? તો અહીંયા આગળ તમે કોઈ પણ એક ત્રિકોણ લઈ લો, કોઈ પણ બિંદુ, બે બિંદુ જોઈન કરો. ચલો, અહીંયા આગળ મેં આ બે ને આને જોઈન કરી દીધું, એટલે આ ત્રિકોણ થઈ ગયો, આ થીટા થઈ ગયો. અને આની અંદરથી તમે ટેન થીટા જે લાવો એને ઢળ કહેવાય. ટેન થીટા ને ઢળ કહેવાય. તો અહીંયા આગળ થીટા થયો, તો એ નામ આપી દઈએ આપણે એ બી અને સી. તો ટેન થીટા બરાબર શું લખાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો બીસી અપોન એ બી લખાશે. ચલો, બીસી બરાબર મૂલ્ય તમને ખ્યાલ પડી જ જાય, આ 4 છે અને બે ને અનુરૂપ અહીંયા તમારે કેટલા આવતા હતા, 10. આ 10, 1 થી 10 મૂલ્ય. તો 10 - 4 બરાબર તમારા જોડે આવશે 6. આનો જવાબ થયો તમારા જોડે 6. એ બી બરાબર કેટલા છે, તો એ બી બરાબર તમારા જોડે 2 છે, તો 2 અહીંયા આગળ લઈ લીધા. આનો ભાગ થશે એટલે 3, તો અહીંયા આગળ તમારા જોડે એમ બરાબર 3 આવ્યા. તો આ કિંમત તમે જોઈ શકો, સી બરાબર તમારા જોડે +4 આવે છે, એમ બરાબર તમારા જોડે 3 આવે છે. તો વાય ની દરેક કિંમત મૂકીએ તો જુઓ, 3x + 4 આ જવાબ આવી ગયો એનો. એક હેલો, હા. તો આ મેં તાળો મેળવીને બતાવ્યો તમને કે આ જે છે સુરેખાનું સમીકરણ, સુરેખા જ્યારે જ્યારે આવે ત્યારે તમારા જોડે આ રીતનું સમીકરણ આવે. આ સી જે છે આંતરછેદ બતાવે, દાખલા તરીકે કોઈ જગ્યાએ નીચે અહીં જતો હોય તો માઇનસ આવે, તો માઇનસ એટલે નેગેટિવ સાઈડ જતો હોય, પ્લસ એટલે ઉપરની સાઈડ રહેતો હોય. કોઈક વાર એવું હોય કે ઉગમ બિંદુ માંથી પસાર થતો હોય, સી 0 આવે. ખ્યાલ પડ્યો આ લેખનો? હેલો, સમજ પડી? ઓકે, હવે 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 તમને એવું કે આના પરથી તમે બી વિરુદ્ધ ટી નો આલેખ દોરો. આલેખ દોરો, આ બીજો પ્રશ્ન થયો દાખલા તરીકે, બરાબર. તો ચલો, બી વિરુદ્ધ ટી નો અમારે આલેખ દોરવો છે. તો આને તમે ઇક્વેશન નંબર 1 આપી દો, બરાબર. તો બી એટલે વેગ થયો. તો મારે શું કરવાનું, વેગ મેળવવા માટેનું સમીકરણ મેળવવા માટે, તો ઇક્વેશન 1 નું, 1 નું ટી ની સાપેક્ષે વિકલન કરવાનું, યાદ છે ને? ચલો, તો ડી એક્સ બાય ડી ટી, એને કહીશું આપણે વી ઓફ ટી, અથવા તો વી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારા જોડે 3 ડી બાય ડી ટી, ડી ટી પ્લસ 0, આ તો કેન્સલ આઉટ. ધેરફોર વી ઓફ ટી બરાબર તમારા જોડે આવ્યો 3 મીટર પર સેકન્ડ. આનો મતલબ શું થયો કે 3 ની જોડે કોઈ ટી છે જ નહીં, એનો મતલબ કે વેગ અહીં આગળ શું બતાવે છે, એક સંખ્યા બતાવે છે. આ બતાવે ને, આ સંખ્યા થઈ 3, આ 3 સંખ્યા થઈ ને, તેવી રીતે આ 3 સંખ્યા બતાવે. જ્યારે સંખ્યા આવે ત્યારે એક શબ્દ વાપરીએ છીએ આપણે, સંખ્યા છે, દેટ મીન્સ કે આ કેવો છે, અચળ છે, જે સમયથી સ્વતંત્ર છે, સમય પર આધારિત નથી. અચળ હોવું એટલે એનો મતલબ કે સમયથી સ્વતંત્ર, સમયથી સ્વતંત્ર છે. હવે આનો મારો આલેખ દોરવો છે, તો ફરી પાછું અહીંયા તમે વાય અક્ષ એક્સ અક્ષ દોરો, સમય અહીંયા આગળ લખશો 1, 2, 3, 4, આ રીતે સેકન્ડ તમે લખતા જશો, આ ટી, અને આ ઉપર તમે બી લખશો મીટર પર સેકન્ડ. અહીંયા આગળ 1, 2, 3 અને 4, આપણે તો 3 સુધી મૂલ્ય જોઈએ, તો 3. હવે તમે 0 સમય પર હતા ત્યારે પણ તમારા જોડે 3 હતો, 1 સેકન્ડ પર હતા ત્યારે પણ 3 જવાબ આવતો, તો 2 સેકન્ડ માટે પણ જવાબ 3, 3 સેકન્ડ માટે પણ જવાબ 3, અનંત સમય માટે પણ 3. એટલે અહીંયા આગળથી તમારી જોડે એક લાઈન મળશે, સુરેખા, બરાબર. તો અહીં તમે એક કન્ક્લુઝન મેળવી શકશો કે જ્યારે તમારો આ રીતે સુરેખા મળતી હોય, એક્સ વિરુદ્ધ આલેખ તમને સુરેખા મળતી હોય, આ સુરેખા,
મળી બરાબર અને આ રીતનું હોય y બરાબર mx plus c જેવું હોય ત્યારે v વિરુદ્ધ t નો આલેખ હંમેશા સમય અક્ષને સમાંતર આવે કોને સમાંતર તો સમય અક્ષને સમાંતર સમય અક્ષને સમાંતર થાય ત્યારે આપણે કહી શકીએ કે એનો વેગ કેવો છે અચળ વેગ તો અહીં એક નોંધ લખી આપણે કે જ્યારે v વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર હોય સમય અક્ષને સમાંતર મળે બરાબર સમાંતર સુરેખા મળે સમાંતર સુરેખા મળે મળે તો વેગ હંમેશા અચળ છે તેમ કહેવાય બરાબર ક્લિયર આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ ના ઓકે હવે તમને હવે તમને કોઈ જો નો વેગ અચળ છે વેગ અચળ છે અહીં વેગ અચળ છે તો પ્રવેગ શું થાય બોલો આવડી જાવ જોઈ જવાબ પ્રવેગ એટલે શું લખે છે સૂત્ર વેગનું વિકલન t ની સાપેક્ષે dv by dt d by d હા તો અહીંયા આગળ તો 3 છે અને અચળ સંખ્યા છે ધેટ મીન્સ કે 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો પ્રવેગ શું થયો એનો શૂન્ય થઈ ગયો સમજ પડી તો જુઓ અહીંયા આગળથી મેં તમને આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ બતાવ્યો પછી v વિરુદ્ધ t નો આલેખ બતાવ્યો v વિરુદ્ધ t ની પરથી મને ખબર પડી કે વેગ તો અચળ છે જો વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય જ થાય કારણ કે અહીંયા તમે લખવા જાઓ dv / dt ડેલ્ટા v / ડેલ્ટા t ડેલ્ટા v તો શું થયો શરૂઆતનો અંતિમ એકનો એક જ રહે છે માટે એનો 0 જવાબ આવે ખ્યાલ પડ્યો ચલો ઓકે ચલો આનો ફોટો પાડી લઉં ચલો હવે આગળ માની લો કે હવે આપણી જોડે કોઈ સમીકરણ આવું હોય સમીકરણ કોઈ જગ્યાએ આવું છે x બરાબર 3t સ્ક્વેર છે ચલો બરાબર એટલે પ્લસ 1 પણ લઈ લો પ્લસ 1 આ રીતનું છે આપણી જોડે સમીકરણ બરાબર તો ચલો x વિરુદ્ધ t નો આલેખ કેવો થાય તો જુઓ પછી પાછો આપણે એક બ્લોક બનાવતા હતા યાદ કરી લોજો આ રીતનું તમે 8માં 9માં ભણીને આવ્યા છો ને એનું આ સુધારેલું વર્ઝન 11 12 એ બીજું કશું નહીં પણ 8 9 10 નું સુધારેલું વર્ઝન છે જે રીતે નોકિયામાં આવે છે મોબાઈલમાં કેવો વર્ઝન સુધારેલા આવે છે એવી રીતે તમારું 12 સાયન્સ 11 સાયન્સ એ સુધારેલું વર્ઝન છે તમને 1 થી 11 નું બધું આવડવું જોઈએ 1 થી 10 નું ચલો અહીં t લીધો સોરી અહીં x અહીં t 0 લઈએ 1 લઈશું 2 ને 3 બસ 3 જ કિંમત લઈએ બધું બહુ લાંબો ગ્રાફ થઈ જાય છે ચલો 0 લઈશું તો આ 0 થઈ જશે તો તમારો જવાબ આવશે 1 બરાબર ચલો 1 લઈશું તો 3 ને 4 તો 4 જવાબ આવશે 2 લઈશું 2 ના 4 4 તારી 12 12 ને 13 આવશે ચલો 3 લઈશું 3 તારી 9 9 તારી 27 ને 28 બોલો કોઈ ડાઉટ કોઈ કન્ફ્યુઝન નહીં 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 હવે આનો આલેખ દોરી દઈએ આપણે તો શું થાય છે જોઈએ 28 સુધી જવાનું છે એટલે ડબલ લઈ લઈએ આપણે બરાબર ચલો અહીંયા આગળ 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 ને 30 x ઇન મીટર એવું વિચારેલું 1 2 ને 3 બરાબર ચલો પહેલા પેલું 0 એ 1 પર મળે છે એટલે 1 એ આટલે છે એવું વિચારેલું બરાબર ચલો પછી શું કીધું 1 એ 4 1 એ 4 એટલે અહીં મળે છે એવું વિચારો બરાબર પછી 2 2 માટે કેટલા મળે છે 13 તો આ 10 12 અને 13 કઈ ગઈ આગળ આવશે બરાબર ચલો 3 માટે 28 એટલે આઈ થિંક આટલે આવે છે હવે અહીંયા આગળ જે ગ્રાફ તમે જોશો ને આ કઈક આવો આવશે કર્વ આવશે કર્વ જેવો મળશે તમને બરાબર આ મેં પરફેક્ટ મેજરમેન્ટ નથી લીધેલા એટલે ફરી વાર દોરી દઉં આ રીતે તમને કર્વ મળી જશે ખ્યાલ આવ્યો હેલો
આનો મતલબ એવો થયો જયારે સ્ક્વેરમાં આપ્યું આની પર જયારે બે ઘાત એવું કંઈક આપતું હશે ત્યારે તમારા જોડે આ શું આવશે વક્ર આકાર આવશે કેવો મળશે કર્વ મળશે તો મેં તમને એક ગ્રાફ બતાવ્યો કે જયારે એક્સ ટી નો આલેખ આ રીતનો હોય સુરેખ હોય ત્યારે વી ટી નો આલેખ કેવો થશે આ વી અને ટી નો આલેખ કેવો મળે અહીં સમાંતર બરાબર આ એક્સ ટી નો આલેખ આવો છે તો આ તમને આઈડિયા આવી જાય જયારે આ સમાંતર આ રીતે હોય ઉગમ બિંદુ માંથી તો અહીંયા શું થશે સમય એક્સ ને સમાંતર થશે કારણ કે એનું વેગ અચળ થઈ જશે તો એવી રીતે આ લેખ આવ્યો તો આ લેખ પરથી હવે અહીંયા તમે જોઈ શકો છો મારે એનું મૂલ્ય લાવવું એનું વેગ લાવવો છે વેગ વિરુદ્ધ ટી નો આલેખ તો આપણો આલેખ આવે છે આવો આવે છે આ રીતનો કર્વ આવે છે ઉપરની તરફ કર્વ આવે છે કઈ તરફ ઉપરની તરફ આવે છે બરાબર ચલો તો આ સંજોગોની અંદર આપણે જો લખવા જઈશું શું થશે એનો વેગ શોધી આપણે તો વેગ બરાબર શું થશે આને ઇક્વેશન વન આપો ઇક્વેશન એક નું શું કરવાનું ટી ની સાપેક્ષે વિકલન ચલો શું લખાશે ડીએક્સ અપોન ડીટી બરાબર તમારી જોડે બે આગળ આવી ગયા એટલે 60 પ્લસ 0 ધેટ મીન્સ કે 60 જવાબ આવ્યો ક્લિયર અને આ થયો તમારો વેગ બરાબર તો હવે તમારી જોડે બોક્સ બનાવો તમે પાછું હમણાં દે અહીં આગળ ટી અહીં આગળ આવશે વી ટી 0 લઈ લો 1 લઈ લો અને 2 બરાબર 3 લઈ લો ચલો એક બોક્સ બાર વધારે બનાવી દો 3 ચલો 0 એ તો 0 થશે 1 તો 6 થશે 2 તો 12 થશે 3 તો 18 થશે હવે આવી રીતે આલે સમજ પડી આ મૂલ્ય મૂકે ઓકે ચલો આ જસ્ટ હું તમને સમજાવું છું આવા દાખલા આવા બેઠા દાખલા છે એવું નહીં આ તમને સમજ પડશે એના આકાર પરથી કે આવો આકાર હોય તો ગ્રાફ આ રીતનો જશે અને આકાર હોય તો આ રીતનો આલેખ મારી જોડે આવશે ચલો અહીંયા આગળથી લેવું છું 1 2 અને 3 બરાબર ચલો 18 સુધી લેવાના છે તો 2 4 6 8 10 12 14 16 અને 18 આ મીટર પર સેકન્ડ વેગ ઉપરની તરફ બતાવવાનું આ ટી બતાવવાનો એ સેકન્ડ બતાવવાનો આ બધું તમે બોર્ડમાં લખવાનું શીખજો મારે એન્ટ્રન્સમાં કોઈ જરૂરિયાત નથી પણ બોર્ડમાં તમારે આ બધું વસ્તુ લખવી પડશે નહીં તો તમારા માર્ક્સ હશે આ બાજુ પ્રમાણમાં આપ લખવું પડે ચલો 0 એ 0 છે ચલો 1 માટે 6 થાય છે તો 1 માટે અહીં આગળ 6 લઈ લો ચલો 2 માટે 12 થાય છે તો 12 અહીં આગળ લઈ લો 12 બરાબર 3 માટે શું થશે 3 માટે 18 18 તો 18 અહીં તમે જોઈ શકશો તો સુરેખા મળશે તમને આ રીતે તો આનો મતલબ એ થયો કે જ્યારે તમારો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આ રીતે કરવા આવે તો વી વિરુદ્ધ ટી નો આલેખ હંમેશા તમારી માટે શું થશે સુરેખા મળશે સમજ પડી ખ્યાલ આવ્યો હા ઓકે ચલો હવે મારે આ ઇક્વેશન થઈ ગયું મારી જોડે 2 અને આના પરથી મારે લાવવો છે પ્રવેગ તો પછી હું લખીશ અહીંયા આગળ ઇક્વેશન 2 નું ટીની સાપેક્ષે વિકલન જે મને આપશે પ્રવેગ જેને હું લખું છું એ ઓફ ટી બરાબર લખાય ડી બાય ડી ટી અહીં બી ડી બાય ડી ટી વેગની જગ્યાએ લખી દઈશ હું 60 6 બાર લઈ લઈશ ડી ટી અપોન ડી ટી કટ થઈ જશે એટલે તમારો જવાબ આવશે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર આનો મતલબ એ થયો કે જે પ્રવેગ જે છે એ અચળ પ્રવેગ આવ્યો કારણ કે ટી પર આધારિત છે પ્રવેગ ટી પર આધારિત છે હે કઈથી હા યાર આ પ્રવેગ તો જુઓ તો અહીંયા 6 આવી ગયો ને ખાલી ટી તો દેખાતો નથી ના નથી નથી એ જોવાનું હતું ને બરાબર ચલો તો અહીંયા આગળ ફરી તમે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરશો આ ટી અને આ પ્રવેગ બરાબર અહીં લખ્યું 1 2 3 4 5 અને 6 બરાબર તો અહીંયા કે તમે જોશો કે આ રીતે સુરેખા જ મળશે તમને કોઈ પણ સમય માટે લો 6 મીટર પર સેકન્ડ જ આવશે અહીંયા આગળ આ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આનો મતલબ એ થયો કે a ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ આવશે અને કેવું રહેશે અચળ તો અહીંયા આગળ હું કહી શકું કે આ અચળ પ્રવેગ ગતિ છે તમે આ કહી શકો કે આ જે સમીકરણ જે થયું x વિરુદ્ધ t નો આલેખ આ સમીકરણ માટે જે ગતિ થશે એ અચળ પ્રવેગી ગતિ બતાવે અચળ પ્રવેગી ગતિ દર્શાવે તો પરીક્ષામાં તમને ખાલી એટલું જ પૂછ્યું હશે કે અહીંયા આગળ આ એક ઇક્વેશન આપી દોશે અને તમને પૂછશે કે ભાઈ આ ગતિ કઈ છે અચળ પ્રવેગી છે કે અચળ વેગી છે તો જો તમે એનું પહેલું વિકલન કરો
પછી બીજું વિકલન કરો. બીજા વિકલનની અંદર જો તમારી જોડે ખાલી કોઈક સંખ્યા આવે તો તમે કહી શકો પ્રવિગ અચળ છે. જો ખાલી અહીંયા તમને આટલું જ આપ્યું, થ્રી ટી આપ્યો, તો અહીંયા તમારી જોડે થ્રી ટી તો ત્રણ જ જવાબ આપતો, તો એ અચળ વિગી ગતિ થઈ ગઈ. પણ અહીંયા ટી હતો એટલે આનું વિકલન થયું, વિકલન થયું એટલે તમારી જોડે જવાબ છ આવ્યો, તો અહીંયા આ થઈ તમારી અચળ પ્રવેગી ગતિ. બરાબર, અચળ વેગી નથી. તો અચળ વેગી અને અચળ પ્રવેગી આ બે શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બરાબર, અચળ વેગીમાં શું થાય? વેગ અચળ રહે, વેગનું મૂલ્ય અચળ જ રહે. બરાબર, વેગમાં પછી કોઈ ફેરફાર થાય નહીં, એ સમય અક્ષને સમાંતર થઈ જાય. જે હમણાં પહેલો ડાકો કર્યો આપણે એ અચળ વેગીનું ઉદાહરણ હતું, અને આ ઉદાહરણ મેં તમને આપ્યું અચળ પ્રવેગીનું. બોલો, કોઈ ડાઉટ આમાં, કોઈ કન્ફ્યુઝન? નહીં. ઓકે, હવે જો તમારો, હવે જો તમારો ગ્રાફ આ રીતનો આવ્યો હોત ને, આ રીતનો, તો આ જવાબ તમારો નેગેટિવ આવતો, આ ગ્રાફ નીચેની તરફ આવતો, ઉલટો આવતો, તો ટેન થીટા અહીંયા તમારો શું થતો? નેગેટિવ થતો. નેગેટિવ થતો એટલે કે ધેટ મીન્સ કે ડર નેગેટિવ થાય. ડર નેગેટિવ થાય તો તમે અહીંયા કહી શકશો કે આ જવાબ તમારો આ નીચેની તરફ આવતો, એટલે પ્રવેગ નીચેની તરફ આવતો, નીચેની તરફ એટલે નેગેટિવ આવતો. તો જ્યારે તમારો આ કર્વ ઉપરની તરફ બતાવે, એક્સટી નો આલેખ ઉપરની તરફ હોય, તો એ પોઝિટિવ બને, અને જો નીચેની તરફ હોય તો એ નેગેટિવ બને. આટલી વસ્તુ સમજ પડે? ઢળ નીચે એટલે કે કર્વ નીચેની તરફ જાય ત્યારે નેગેટિવ બનશે, ઉપરની તરફ જાય ત્યારે પ્રવેગ પોઝિટિવ બને. બરાબર, ચલો હવે એને ફોટા પાડી દઉં. ચલો હવે બાકીના બધા પણ બોલવાનું રાખજો, ભાઈ સમજવાનું રાખજો, તમને જે જગ્યાએ સમજ ના પડે મને પૂછી લોજો. બરાબર, ચલો કે જ્યારે રૂબરૂ તમને ભેગો થઈશ ને ત્યારે આ બે ચાર જણા જવાબ આપે, જે જવાબ ના આપે આખા ક્લાસમાંથી મને જવાબ મળવો જોઈએ. આમ બરાબર, આમ ઉત્સાહ જાગવો જોઈએ મને. તમે જવાબ તમારા વધારે આવશે તો ઉત્સાહ વધારે જાગે, ભાઈ ચલો છોકરાઓ બધા ધ્યાન આપે. બરાબર, સમજી આપે. ઓકે, હવે આમ તો તમે અચળ પ્રવેગ ગતિના સમીકરણ ભણીને આવ્યા છો, છતાં હું એક વાર ફરી વાર રિપીટ કરી દઉં છું, હું તમને બતાવી દઉં છું આ સમીકરણો. D is equal to V not T, અથવા તો તમે UT આવો શબ્દ વાપર્યો છે, UT plus 1/2 GT square, પછી અહીંયા આગળ V square minus U square equal to 2GD, આવું સમીકરણ એક હશે. V is equal to U plus AT, આવું તમે નવમા ધોરણમાં GT, આવું નવમા ધોરણમાં અચળ પ્રવેગ ગતિના સમીકરણ ભણીને આવ્યા છે. યાદ આવ્યા કઈ? નવમા ધોરણમાં અચળ પ્રવેગ ગતિના સમીકરણ આ જે છે એ અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ છે. પણ આ નાઇન્થમાં તમે ભણી રહ્યા છો. બરાબર, ઇલેવન્થ ટ્વેલ્થની અંદર આ સમીકરણમાં થોડોક ચેન્જ કરવાનો છે. જ્યાં તમને યુ દેખાય ને ત્યાં તમે વી જીરો લઈ લો છો. વી જીરો દેટ મીન્સ કે એને કહેવાય પ્રારંભિક વેગ. કયો વેગ કહેવાય? ચલો પ્રારંભિક વેગ. કોઈ કહેશે મને કોને કહેવાય પ્રારંભિક વેગ? કોઈ મને પૂછે, બરાબર, નવમા દસમા જો કદાચ તમે યાદ હોય તમને તો તમે મને કહી શકો છો પ્રારંભિક વેગ કોને કહેવાય. ખાલી જસ્ટ તમારા, હું એવું નથી કહેતો એની પ્યોર વ્યાખ્યા આપો, તમારા મીનિંગ થી શું. દાખલા તરીકે કોઈ પૂછે કોઈ ફિઝિક્સ છે, હે, હા બોલો, પ્રારંભિક વેગ કોને કહે છે? સર બોલું સર. હા બોલ બોલ, વાંધો નહીં. શરૂઆતે શરૂઆતમાં જે ગતિ થાય અને તેમાં જે વેગ આવે, પ્રારંભમાં જે વેગ ગતિ થતો હોય બધા, ત્યારે પ્રારંભમાં જે વેગ હોય તેને પ્રારંભિક. હા બરોબર, સરસ. ચલો આનું કોઈ એક્ઝામ્પલ તું તારા માઇન્ડથી બતાવીને આપ મને, કોઈ ઉદાહરણ. આપણે જો વ્યાખ્યાની કોઈ જરૂરિયાત નથી, તું ખાલી મને એક એક્ઝામ્પલ આપ કે સર આને હું પ્રારંભિક વેગ ગણું છું, બસ. દાખલા તરીકે તારી આગળ જેમ કે એક કાર છે કે તેને શરૂઆત કરી કે ગાડી એને ઓકે ચલ સરસ, તું ઉદાહરણ માટે ટ્રાય કરવા માટે થેન્ક યુ. ચલો હવે સમજી લે કે દાખલા તરીકે તું ન્યુ ક્લાસમાં આવવા માટે તું તારા સોસાયટી આગળથી ની ઊભી દીધું. બરાબર, તારા સોસાયટી આગળ તું ઊભી દઉં અને એક નાનું ટેણીયું સાયકલ લઈને આવે, એ ઓલરેડી સાયકલ ચલાવતો ચલાવતો તારી આગળથી નીકળે, આવું તું રેફરન્સ થઈ, તું સંદર્ભ થઈ. તો દાખલા તરીકે 10 વાગે તું ત્યાં ઊભી છું, 10 વાગે એ છોકરાની જે ઝડપ હશે એ તારી માટે પ્રારંભિક બને. બરાબર, પણ 10 વાગ્યો એ તારી માટે ટી બરાબર 0 સમય થયો, કે તેને જોવાની શરૂઆત કરી, ત્યાં સંદર્ભ લીધો કે ભાઈ 10 વાગ્યા આની ઝડપ કેટલી હતી, 2 મીટર પર સેકન્ડ હતી. બરાબર, તો ટી બરાબર 0 સમય જે વેગ મળે એ વેગને કહેવાય
પ્રારંભિક વેગ, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? દાખલા તરીકે હું તને કહું કે આઈને ઊભો હોય તારી જોડે, અને તારી જોડે કે શરૂઆત કરે, એક્ઝેક્ટ તું 10 વાગે ટાઈમ જોયો કે 10 વાગે તેણે આ સાયકલને પેન્ડલ માર્યું અને આમ ગતિમાં આવ્યો, તો એ વખતે તું કહી શકે કે એનો પ્રારંભિક વેગ શૂન્ય છે, આ કે ગતિ નતો, પણ એ ઓલરેડી આગળથી ગતિ કરતો કરતો આવ્યો, એના ઘરેથી સાયકલ લઈ લઈને આવ્યો, અથવા તો કોઈ બાઇક લઈને નીકળે છે, એની જોડે સ્પીડ છે, એની જોડે ગતિ છે, તે વખતે તું એનું ઓબ્ઝર્વેશન કર, તું અવલોકન કર, બરાબર? કે ભાઈ ના 10 વાગે મેં જોયું એની 20 મીટર પર સેકન્ડ ઝડપ હતી, તો એ વખતે એનો પ્રારંભિક વેગ એ થાય, ઊભો હશે તો શૂન્ય થઈ જશે. તો અહીં એની વ્યાખ્યા તર મારે કોઈ વ્યાખ્યા જરૂરિયાત નથી, હું તમને કોઈ દિવસ એવું નહીં પૂછું કે આની વ્યાખ્યા મને લખીને બતાવો, આપણે મિનિંગ સમજવાના, આપણે વ્યાખ્યાની કોઈ જરૂરિયાત નથી, આપણા સબ્જેક્ટમાં કોઈ જગ્યાએ લખાણ ના આવે, ખાલી 4 ઓપ્શન આવે, 4 ઓપ્શનમાંથી તમારે ટીક કરી દેવાના, જો તમારું કિસ્મત તમે કેલ્ક્યુલેશન પરફેક્ટ કર્યું, જો તમે ટીક કર્યું સાચું પડી ગયા તો તમે હીરો છો, નહીં તો 0 તો છે જ, પછી માઇનસમાં જ જતા રહ્યો, 0 થી પણ માઇનસમાં જતું રહ્યો. ચલો પ્રારંભિક વેગ હું અહીંયા આગળ લખું છું કે ટી બરાબર 0 સમય મળતા વેગને પ્રારંભિક વેગ કહે છે, જેને આપણે V0 વડે દર્શાવીએ, બરાબર? અને અહીંયા આગળ જ્યાં જી છે ત્યાં તમે એ લખશો, જી એટલે શું કહેવાય? જી એટલે ગુરુત્વ પ્રવેગ છે ને, ગુરુત્વ પ્રવેગ, અને એનું મૂલ્ય તમે લખો છો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર? ક્લિયર? ચલો આનો મતલબ શું થયો, મીટર પર સેકન્ડ સ્ક્વેર નો મતલબ, અને હું લગભગ 10 પણ લઈ શકવાને, લગભગ 10 લઈ લો. ચલો આનો મતલબ શું થયો, આનો મતલબ થાય પ્રતિ સેકન્ડે 10 સેકન્ડ નો ફેરફાર, 10 મીટર પર સેકન્ડ નો ફેરફાર, આવું લખાય 10 મીટર પર સેકન્ડ, પર સેકન્ડ લખી શકું, એટલે એનો આ વેગ ની અંદર પર સેકન્ડ આ વેગ થયો, 10 મીટર પર સેકન્ડ વેગ થયો, પ્રત્યેક સેકન્ડમાં આટલો ફેરફાર થાય છે, 10 મીટર પર સેકન્ડ નો ફેરફાર થાય છે, ખ્યાલ પડ્યો? ઓકે ચલો માની લો કે અહીંયા આગળથી એક વસ્તુને ઉપરની તરફ આ ફેંકવા, અંદરની તરફ, બરાબર, ઉપરની તરફ, તો ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે? ટાઈમ થતો હોય તો મને કહી દો. હે, ઉપર લાગે? નહીં, ઉપર નહીં લાગે. ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે? ચલો હું કોઈ વસ્તુ આમ ઉપરની તરફ ફેંકું છું, આ રીતે, નીચેની દિશામાં લાગે, તો આપણે જે પૃથ્વી પર અહીં ઊભા છે, દાખલા તરીકે આપણે અહીં ઊભા છે, તો આપણે રેફરન્સ થયા, તો ઉપરની દિશા તમારી પોઝિટિવ થઈ અને નીચેની દિશા તમારી નેગેટિવ થઈ, બરાબર? જ્યારે કોઈ પદાર્થ તમે ઉપરની તરફ ફેંકો છો ને, આ રીતે ઉપરની તરફ ફેંક્યો પદાર્થ, તો એને અધો દિશામાં બળ લાગે છે, ગુરુત્વ બળ, જી, ગુરુત્વ પ્રવેગ લાગે છે, માટે અધો દિશામાં બળ લાગે છે, અને ગુરુત્વ પ્રવેગ શું કરે છે, 10 સેકન્ડ એમાં 10 નો ઘટાડો કરે છે, આનો મતલબ એવો થયો, માઇનસ થયું ના, જી માઇનસ થયું, એટલે કે ઘટાડો થાય છે, તો અધો દિશામાં કેટલું ઘટાડો થાય છે, પ્રત્યેક સેકન્ડે 10 મીટર પર સેકન્ડ નો ઘટાડો કરે. માની લો કે અહીંયા આગળ આ સમજવા જેવું, શું આવે, ચલો એક પદાર્થને હું 40 મીટર પર સેકન્ડ થી ઉપરની તરફ ફેંકું છું, એક પદાર્થ આ ગોળો છે, 40 મીટર પર સેકન્ડ ની ઝડપથી ઉપર ફેંકું છું, બરાબર? ચલો તો કેટલી સેકન્ડ સુધી ઉપર જઈ શકશે? 1 સેકન્ડ ની અંદર ઉપર જાય તો એનો ઝડપ થઈ જશે 30 મીટર પર સેકન્ડ, કારણ કે 10 નો ઘટાડો આવી ગયો, પછી ઉપર ગયો તો 20 મીટર પર સેકન્ડ થઈ ગઈ, પછી 10 મીટર પર સેકન્ડ, તો કેટલો થશે, પ્રત્યેક મીટર સેકન્ડે 10 નો ઘટાડો થાય, તો ઉપર જવા માટે લાગતો સમય એની જોડે કેટલો રહેશે, 4 સેકન્ડમાં ઉપર પહોંચશે, 4 સેકન્ડ એની જોડે વેગ શૂન્ય થઈ જશે. ઓકે ચલો વાંધો નહીં, આ સમજ નથી પડી તો હમણાં ટેન્શન ના લોશો, નેક્સ્ટ પીરિયડમાં જ્યારે હું તમારે ત્યાં રૂબરૂ આવીશ ને ત્યારે હું તમને સમજાવીશ, બરાબર? સમય થઈ ગયો છે એટલે, નહીં તો આ ટોપિક બહુ સારો છે. ચલો ઓકે, મળીએ બરાબર નેક્સ્ટ વીકમાં.